નમસ્કાર, નવું વર્ષ સ્ટાર્ટ થઈ ગયું છે, રાઈટ? આજે તમારું નીટ વાળાનું બધા જ નું જે ફર્સ્ટ રાઉન્ડ નું ચોઇસ ફિલિંગ ની રાહ જોતા હતા એનું રિઝલ્ટ આવી ગયું છે. એલોટમેન્ટ ગવર્નમેન્ટે કરી દીધું છે. બધા સ્ટુડન્ટ ના મેસેજ હતા, થોડો લેટ છે બદલ સોરી. આજે અમે સ્ટુડન્ટ્સ ની જે હેલ્પમાં હતા, જવાહર નવોદય વિદ્યાલય અમરેલી, રાઈટ? તો થોડા લેટ છીએ, પણ હું તમને ડિટેલમાં, ટાઈમ વેસ્ટ આપણે નથી કરતા, એક પછી એક કયા કયા સ્ટેપ્સ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે એને આપણે સમજી લઈએ. પછી આપણે આપણા જે કંઈ એનાલિસિસ હતા એ ક્યાં સુધી અપડેટ થયા છે એ પણ ચેક કરી લઈએ, અને સેકન્ડ રાઉન્ડ માટે આપણે શું કરવાનું છે એ પણ આપણે જોઈ લઈએ છીએ, રાઈટ? સ્ટેપ બાય સ્ટેપ. લેટ માટે અગેન સોરી, પણ તમને બધી ડિટેલ આપણી પાસે ટાઈમ ઇનફ છે. પહેલું વહેલું ગવર્મેન્ટે આજે 29 તારીખ એના શેડ્યુલ મુજબ પરફેક્ટ ચાલી રહ્યા છે. 29 ઓક્ટોબર 3-15 એમણે રિલીઝ કરી દીધું છે ડોક્યુમેન્ટ. પહેલી વહેલી આપણે આ કામની છે એડવર્ટાઇઝમેન્ટ ફોર ફર્સ્ટ રાઉન્ડ ઓફ એલોટમેન્ટ એન્ડ રિપોર્ટિંગ. પરફેક્ટ એ લોકોએ આપ્યું છે કે રિપોર્ટિંગ અને બધું શેડ્યુલ કઈ રીતે છે, તો આપણે ત્યાંથી જ શરૂઆત કરીએ, એ ફાઇલ આપણે જોઈ લઈએ, રાઈટ? પહેલું છે ફર્સ્ટ રાઉન્ડ નું ઓનલાઈન પેમેન્ટ, ટ્યુશન ફીઝ ની ઓનલાઈન પેમેન્ટ તમે 5 નવેમ્બર મતલબ સેટરડે સુધી 3:30 સુધીમાં કરી શકશો. યસ, 3:30 સુધીનો ટાઈમ આપ્યો છે, આજથી જ ચાલુ કરી દીધું છે. NDFCમાં તમે ઓનલાઈન પણ કરી શકો, એનું આખું બ્રાન્ચ લિસ્ટ પણ આપેલું છે. અને ઓરિજિનલ ડોક્યુમેન્ટનું જે રિપોર્ટિંગ સબમિશન કરવાનું છે એ 31/10 થી ચાલુ થશે 10 વાગ્યાથી, મતલબ મંડે સવારથી ચાલુ થશે અને 5/11 સાંજના 6 વાગ્યા સુધી ચાલુ રાખશે, રાઈટ? પણ મારા ઓપિનિયન મુજબ આપણે કોઈ પણ સંજોગોમાં 4/11 સુધીમાં પેમેન્ટ કરી દેવું જોઈએ, જે રીતે તમારું માઇન્ડસેટ હોય એ રીતે, અને 5/11 લાસ્ટ ડેમાં બધું સબમિશનનો ડેટ રાખી શકાય. વર્સ્ટ કેસમાં જો કઈ ઇશ્યુ ના હોય તો જેટલું પોસિબલ હોય એટલું તમે 3 તારીખે 2 તારીખે પણ કરી શકો, આમાં વેઇટ કરવાની બીજી કોઈ જરૂરિયાત એવી નથી, રાઈટ? તો આ થઈ આપણી અત્યારની પ્રોસેસ. તમારું 5/11 સુધી જે હેલ્પ સેન્ટર ચાલુ છે, પછી હેલ્પ સેન્ટર પણ આ ડોક્યુમેન્ટ લેવા માટે ક્લોઝ થઈ જશે. યસ, સેન્ટર વિલ બી ક્લોઝ્ડ ઓન સન્ડે. સન્ડેનો એનો કોઈ ટાઈમ જ નથી આપ્યો, 31 મંડે જ છે, મંડેથી જ ડોક્યુમેન્ટ તમારા ત્યાં સપોર્ટ રિપોર્ટ કરવાનું અને સબમિટ કરવાનું સ્ટાર્ટ કરશે. એની પણ આખી પ્રોસેસ છે, એ પણ આપણે સ્ટેપ બાય સ્ટેપ જોશું, રાઈટ? તો આ થયું ફર્સ્ટ આપણું જે આપણે પ્રોસેસ કરવાની છે એનું તમને અપડેટ. આ પહેલી ફાઇલ છે જે તમે ત્યાં પણ જોઈ શકશો, રાઈટ? અહીંયા પહેલી જ ફાઇલ આપેલી છે એડવર્ટાઇઝમેન્ટ વાળી, આ જ મેં તમને PDF દેખાડી છે. હવે નેક્સ્ટ છે આપણી રેન્ક વાઇઝ લિસ્ટ. આ લિસ્ટ ની અંદર તમને ડાયરેક્ટ આખા ગુજરાતના ટોટલ કેન્ડિડેટ નું લિસ્ટ છે કે જે તમને સર્ચ કરવામાં ઈઝી પડશે, રાઈટ? તો આપણે એ PDF ને પહેલા જોઈ લઈએ. સેકન્ડ જ PDF જે આપણા માટે કામની છે. આ લિસ્ટ ની અંદર પહેલું જ એડમિશન બોલે છે 701 માર્ક્સ અમદાવાદ, રાઈટ? પહેલું જ એડમિશન 701 માર્ક્સ અમદાવાદ નું જે આપણું એડમિશન છે એ એડમિશન બોલે છે 701. થોડું અહીંયા જે આપણે પ્રેડિક્શન કરેલું કે આ બધા જ કેન્ડિડેટ્સ એકચ્યુઅલી નેશનલ, આપણું જે ઓલ ઓવર ઇન્ડિયા કોટા છે, નેશનલ કોટામાં પણ એલિજિબલ હતા, ગુજરાતની સીટનો થોડો લોસ આપણને અહીંયા થઈ રહ્યો છે, જેની ઇફેક્ટ આપણે જે ફર્સ્ટ રાઉન્ડમાં હું તમને હમણાં એ પણ શો કરું છું કે 595નો જે આપણો ટાર્ગેટ, 591નો ટાર્ગેટ હતો, આઈ થિંક કે 595 4 માર્ક્સનો ડિફરન્સ ઓપન કેટેગરીમાં આવ્યો છે, એ બધે જ કેરી ફોરવર્ડ થયો છે. એ આપણે પહેલું કહી શકીએ કે આ બધા જો ઓલ ઓવર ઇન્ડિયા કોટામાં જાત તો પણ એમને સેમ કોલેજ પણ મળી શકે,
યસ થોડું 701 માર્ક્સ તો આરામથી મળી શકે, પણ આપણી એટલી શીટનો આપણને અત્યારે લોસ છે. યસ, અને આપણે ડિટેલમાં પણ જોશું જ. એટલે આ થયું. આની અંદર તમારે તમારા નામ ઉપર સર્ચ કરીને તમને કઈ કોલેજ મળે છે તમે જોઈ શકશો. ગવર્મેન્ટ થોડું આ વખતે વધારે સારી રીતે ગઈ છે. આના લિસ્ટ પછી જે બીજું લિસ્ટ છે કે જેની અંદર ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ લિસ્ટની અંદર તમને તમે પેલા લિસ્ટમાં રેન્ક વાઇઝના લિસ્ટમાંથી જે કંઈ ડેટા ચેક કર્યો એ ઇન્સ્ટિટ્યૂટની અંદર ડિટેલમાં કઈ કોલેજમાં કયા કેટેગરી અંદર કેટલા એડમિશન મળ્યા એ પણ ગવર્મેન્ટે બહુ જ સારી રીતે ડિટેલમાં આપ્યું છે. આપણે અમદાવાદનું એકનું જોઈએ સપોઝ બીજે મેડિકલ કોલેજ, તો આ ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ જે લિસ્ટ છે એની અંદર તમને આખું લિસ્ટ મળશે. પ્રોપર બીજે મેડિકલ કોલેજ અમદાવાદનું જ લિસ્ટ, એની અંદર ઓપન કેટેગરીમાં લાસ્ટ એડમિશન થયું છે એ પણ તમને જોવા મળી શકે. આ બધા ઓપન કેટેગરીના એડમિશન છે, રાઈટ? આ બધા જ ઓપન કેટેગરીના એડમિશન રાઉન્ડ 1 ના, એ લોકોના કયા કઈ કેટેગરીમાં એ છે એ સાથે રાઈટ એની પોતાની ઇન્ડિવિડ્યુઅલ કેટેગરી પણ દર્શાવી છે. ઓપન કેટેગરીમાં અમદાવાદની અંદર અમે જ્યારે જોયું ત્યારે 660 માર્ક્સ પૂરું થાય છે, રાઈટ? 660 માર્ક્સ ઓપન કેટેગરીનું લાસ્ટ એડમિશન છે 104 સીટ ઉપર. યસ, એ પછી ચાલુ થાય છે અહીંયા, સોરી 151 660 માર્ક્સ, અને પછી એસસી ના ચાલુ થાય છે. આવી રીતે ડિટેલમાં એક એક ઇન્સ્ટિટ્યૂટની એ લોકોએ અલગ અલગ પીડીએફ આપેલી છે, તો તમે ત્યાં પણ તમારા ઇન્સ્ટિટ્યૂટની અંદર કોણ કોણ છે તમે પરફેક્ટ ચેક કરી શકશો આ લિસ્ટની અંદર, રાઈટ? મતલબ રેન્ક વાઇઝ લિસ્ટ પણ છે, ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ પણ લિસ્ટ આખું છે, લાસ્ટ રેન્કની પણ એક પીડીએફ છે, પણ આમાં તમારે બહુ ડિટેલ્સમાં કામ કરવું નથી. છતાંય તમારે કંઈ રેન્ક વાઇઝ વેરીફાઈ કરવું હોય તો એક સિંગલ પેજમાં બહુ સરસ રીતે એનાલિસિસ આપેલું છે, પણ એમાં તમારે એટલું બધું ડીપ જવાની આઈ થિંક જરૂર નથી. રેન્ક વાઇઝમાં તમારું સર્ચ કરી લ્યો, ઇન્સ્ટિટ્યૂટ વાઇઝમાં તમને એ જે ઇન્સ્ટિટ્યૂટમાં તમને અત્યારે ફર્સ્ટ રાઉન્ડમાં જે મળ્યું છે એનો આખો રિપોર્ટ તમારે જોતો હોય કે ઓપન, એમાં જો AWS નો કોટા હોય તો એ, SEBC કે OBC આપણે જે કહીએ છીએ એ, SC ST મેનેજમેન્ટ કોટા હોય તો એનું, અને NRI કોટા હોય તો એનું, આ બધાનું એક જ ઇન્સ્ટિટ્યૂટનો આખો રિપોર્ટ તમને એક જ પ્લેસ ઉપર મળી જશે. આ ફાઇલ બહુ લાંબી છે પણ આ ફાઇલની અંદર તમે જેમ જેમ સ્વાઇપ કરતા જશો એમ બધી જ કોલેજ પછી એક લિસ્ટ આવે છે, રાઈટ? બધી જ કોલેજ છે, ઇવન ડેન્ટલની પણ એમાં સામેલ છે. તો આ થયું આપણું પહેલું કામનું. મેં તમને ફર્સ્ટ રાઉન્ડનું જે આ બધું દેખાડી દીધું એલોટમેન્ટ ને રિપોર્ટિંગનું, એના પછીનું જે આવે છે તમારું નંબર સર્ચ કરવાનું. યસ, એના પછી આપણા માટે જે ઇમ્પોર્ટન્ટ ફાઇલ છે પ્રોસિજર ફોર એડમિશન કન્ફર્મેશન રાઉન્ડ 1. યસ સ્ટુડન્ટ, પ્રોસિજર ફોર એડમિશન કન્ફર્મેશન રાઉન્ડ 1, રાઈટ? તો એ ફાઇલને પણ આપણે જોઈ લઈએ શું એ ફાઇલ છે, રાઈટ? એ PDF જેવી તમારી ડાઉનલોડ થશે એટલે તરત જ તમને આ ઇન્ફોર્મેશન મળી છે. એડમિશન કન્ફર્મ કરવા માટેની પ્રક્રિયા રાઉન્ડ 01, ચોઇસ ફિલિંગની પ્રક્રિયા બાદ SC, PU, GMEC ના ઉમેદવારના મેરિટ અને ચોઇસને ધ્યાનમાં રાખીને જે કંઈ એ લોકોનું પરિણામ જાહેરાત કરી દીધી છે, તમારે તમારા યુઝર આઈડી અને પાસવર્ડની મદદથી જે તમારી પાસે છે જ એમાં ઉપર લોગિન કરી અને તમને જે કોલેજમાં એડમિશન મળેલું છે એનો એલોટમેન્ટ લેટર અને ફીનું ચલણ બંને તમે ડાઉનલોડ કરી શકશો. મતલબ આપણે સ્ટેપ બાય સ્ટેપ જે બધું જોયું, હવે તમારે લોગિન કરી અને તમારો એલોટમેન્ટ લેટર, જે કોલેજમાં તમને એડમિશન મળેલું છે એનો એલોટમેન્ટ લેટર તમારા લોગિન એકાઉન્ટમાં છે, રાઈટ? અને ચલણ તમે ડાઉનલોડ કરી લ્યો. હું તમને એક સ્ટુડન્ટનું અત્યારે જ લાઈવ એનું ફીનું ચલણ અને એનો એલોટમેન્ટ લેટર પણ અમારા ઉદય ગોહિલ જે ચીમર્સ લેન્ડમાં એડમિશન મળી ચૂક્યું છે એનું તમને દેખાડું છું, રાઈટ?
સ્ટુડન્ટ નું એક લોગિન એકાઉન્ટ મેં ખોલીને રાખ્યું છે. યસ, તમે જેવું લોગિન કરશો એટલે તમારે આ આવી જ જશે ડાયરેક્ટ યુઝર આઈડી માં નામ સાથે, તમારું જે કઈ રજીસ્ટ્રેશન થયું હતું એ બધું જ તમને દેખાશે. એની અંદર રિઝલ્ટ ની અંદર ત્રણ આપ્યા છે, એપોઇન્ટમેન્ટ ફોર રિપોર્ટિંગ, પ્રિન્ટ એલોટમેન્ટ લેટર અને પ્રિન્ટ ફીસ ચલણ. આપણા માટે પહેલું કામનું આ છે પ્રિન્ટ ફીસ ચલણ. એ તમે જેવું કરશો એટલે તમને આખી એક ફાઇલ આપી દેશે. આ ફાઇલને તમે પ્રિન્ટ પણ કરી શકશો અને પ્રિન્ટ કરીને તમારે બેંકમાં લઈ જવાની છે. જો ઓનલાઈન પેમેન્ટ કરવું હોય તો અહીંથી થઈ જશે, રાઈટ, ડાયરેક્ટ જ. જે કંઈ તમારી ફીસ છે એ બધું જ આની અંદર મેન્શન છે. ફીસ પે થઈ જાય પછી પાછો અગેન રિઝલ્ટમાં તમે ડાયરેક્ટ એપોઇન્ટમેન્ટ લેટર પ્રિન્ટ કરવા જશો તો ડાયરેક્ટ પ્રિન્ટ નથી થતો. ફર્સ્ટ તમારે રિઝલ્ટની અંદર એપોઇન્ટમેન્ટ લઈ લેવાની છે, જે તમારે હેલ્થ સેન્ટરમાં ડોક્યુમેન્ટ સબમિટ કરવા હોય નિયર બાય તમારા. યસ સ્ટુડન્ટ, અહીંયા ધ્યાન રાખજો, તમારે નિયર બાય. તમને એડમિશન કદાચ અમદાવાદની કોઈ પણ કોલેજમાં મેળવ્યું ને તમે રાજકોટ ભાવનગરથી ક્યાંયથી પણ તમે બિલોંગ્સ કરો છો તો તમે ત્યાં પણ રિપોર્ટિંગ બધું કરી શકો. હેલ્થ સેન્ટર કોઈ પણ ચાલશે એવું જરૂરી નથી કે તમારે કોલેજ પર જ જવું પડશે, રાઈટ. તો એ તમે સિલેક્ટ કરી અહીંયા હેલ્થ સેન્ટરનો આખો લિસ્ટ આવશે, જે હેલ્થ સેન્ટર ઉપર તમારે જવું હોય ત્યાં તમે જઈ શકો. આ તમે એપોઇન્ટમેન્ટ લેશો પછી જ તમારો એપોઇન્ટમેન્ટ લેટર પ્રિન્ટ થશે, રાઈટ. આ પ્રોસેસ છે તમારી અત્યારની સ્ટેપ બાય સ્ટેપ્સ, આપણે જે જોયું એ તમારે લોગિન કરીને જે કરવાની છે પ્રોસેસ એ, રાઈટ. એટલે સ્ટુડન્ટનો મેં તમને જે લાઈવ લોગિન એકાઉન્ટ કરીને દેખાડ્યો એમાં હજી એક સ્ટેપ અહીંયા સુધી છે કે ઘણાને બેંકમાં ઓનલાઈન પણ નહીં અને બેંકની બ્રાન્ચમાં જઈને કેશ પેમેન્ટ કરવું હોય તો એ પણ તમે કરી શકો છો. જે HDFCની બેંકનું લિસ્ટ છે, દરેક જે જે સેન્ટરમાં કોલેજો છે એ દરેક સેન્ટરની HDFCની ફિક્સ બ્રાન્ચ એ લોકોએ કીધી છે, વિથ એડ્રેસ બધું આપેલું છે, ત્યાં જઈ અને તમે તમારા લોગિન એકાઉન્ટમાંથી જે ફીસનું ચલણ પ્રિન્ટ કર્યું એ સાથે લઈ જવાનું અને તમે કેશથી પણ ત્યાં ફીસ પે કરી શકો છો. ટ્યુશન ફી તમે રોકડમાં પણ કેશમાં પણ પે કરી શકશો કે ડિમાન્ડ ડ્રાફ્ટ પણ ત્યાં આપી શકો તમારા ફીસના ચલણ સાથે, રાઈટ. આ થઈ તમારી અત્યારની ફીસની પ્રોસેસ. નેક્સ્ટ આપણે જોઈએ ફીસ ચૂકવણી પછી પોર્ટલ ઉપરથી જ બનાવેલી રસીદની બે નકલો અને બધું નકલો તમારી ફીસની ચૂકવણીની બેંકની શાખામાં લઈ જવાનું છે, એ જ છે પ્રોસેસ. NRI માટેની પ્રોસેસ આપેલી છે, NRI વાળા માટે 7 નવેમ્બર સુધી ઓપન છે. જેને જેને લાગુ પડતું હોય એ જોઈ શકે. 7 નવેમ્બર બપોરે 3 વાગ્યા સુધીમાં એ લોકોએ જમા કરાવવાના છે. 5 લાખ રૂપિયા સુધીની એની ડિપોઝિટ છે, રાઈટ. એના પછીનું સ્ટેપ્સ આપણું આવે છે આખી. હવે કેટલા ડોક્યુમેન્ટ તમારે લઈને જવાના છે? યસ, એલોટમેન્ટ લેટર જે મેં તમને દેખાડ્યો, ટ્યુશન ફી જમા કરાવેલી અસલ નકલ એ પણ તમે લોગિન માંથી પ્રિન્ટ કરી જે કંઈક તમે ત્યાં પૂરું કરીને આવ્યા એ, મળેલી ટ્યુશન ફી ની રસીદ, રેસ્ટ તમારા જ બધા ડોક્યુમેન્ટ છે. નીટ યુજીની તમારી માર્કશીટ, 10th નું માર્કશીટ, 12th નું માર્કશીટ, 7મું ડોક્યુમેન્ટ છે પ્લેસ ઓફ બર્થ એન્ડ ડેટ ઓફ બર્થ. યસ, એનામાં તમે જે કંઈ તમારું ડોક્યુમેન્ટ તમારી પાસે, સ્કૂલ લિવિંગ છે, પાસપોર્ટ છે, ઇવન બર્થ સર્ટિફિકેટ હોય કે જેની અંદર બંને વસ્તુ એક સાથે આવી જોઈએ તો એ ડોક્યુમેન્ટ છે. નેક્સ્ટ ડોક્યુમેન્ટ છે ડોમિસાઇલ સર્ટિફિકેટ, તમે કઢાવેલું જ છે. પછી તમારી કોઈ કેટેગરી આવતી હોય, જે કોઈ SCBC, SC, ST તો કેટેગરીનું સર્ટિફિકેટ તમારી પાસે હશે. ACBC કેટેગરી માટે નોન ક્લીમી લેયર સર્ટિફિકેટ આરામથી પોલીસ સ્ટેશનમાં નીકળી શકે છે, કોઈ એમાં હેક્ટિક પ્રોસેસ હોતી નથી, એ પણ હોવું જોઈએ. એની અંદર પણ ડેટ મેન્શન કરેલી છે ખાસ, આ સર્ટિફિકેટ 1/4/2020 પછી જ ઇસ્યુ થયેલું હોવું જોઈએ. ઘણા રિનિટ આપતા હોય અને ગયા વર્ષનું ઇસ્યુ કરેલું હોય એમની પાસે તો એ પણ ચાલે, એના માટે એ લોકોએ આ ડેટ મેન્શન કરેલી છે. નોન ક્રિમિનલ સર્ટિફિકેટ તમારું ગયા વર્ષનું નહીં, એના પહેલાના વર્ષનું પણ ચાલશે, રાઈટ. નેક્સ્ટ આવે છે 11th ડોક્યુમેન્ટ EWS વાળા માટે એમનું પોતાનું. 12th છે કોપી ઓફ પાસપોર્ટ ઇફ સિટીઝન ઇઝ ડ્યુઅલ, મતલબ જે કોઈ
બે દેશની નાગરિકતા ધરાવતા હોય એવો કોઈ પણ સ્ટુડન્ટ હોય તો એમને એ ડોક્યુમેન્ટ અહીંયા સબમિટ કરવું પડે. 13 ડોક્યુમેન્ટ છે, ફિઝિકલ ફિટનેસ સર્ટિફિકેટ, શારીરિક યોગ્યતાનું પ્રમાણપત્ર, તમે તમારા જે કોઈ જનરલ ફિઝિશિયન હોય એમની પાસેથી આરામથી કઢાવી શકો. 14th, 15th અને 16th તમારા આવા કોઈ પણ ડિફેન્સના કોઈ કેટેગરીમાંથી તમે આવતા હો કે એવા કોઈ પણ એક્સ્ટ્રા ડોક્યુમેન્ટ તમારે સબમિટ કરવાની જરૂર હોય તો એ પણ તમે બધા જ સાથે આપી શકો. કોઈ એવા પ્રમાણપત્રો છે જે નોન ઓબ્જેક્શન સર્ટિફિકેટ જેને આપણે કહેતા હોઈએ, એવું પણ કંઈ પણ તમારે સ્પેશિયલ જરૂર હોય તે બધા જ ડોક્યુમેન્ટ્સ તમારા તમે સબમિટ કરવાના છે તમારે ઓરિજિનલ. અને પછી આપેલું છે એક કવર, ફિક્સ કવર ઉમેદવારોએ 11x15 ઇંચનું, મતલબ મોટું એન્વલપ આરામથી દરેક સ્ટેશનરીમાં મળી જશે. એ કવરની ઉપર નીચે મુજબની વિગતો પેન વડે લખી પરફેક્ટ. નેમ ઓફ કેન્ડિડેટ એઝ પર નીટ યુજી માર્કશીટમાં જે રીતે તમે લખ્યું હોય એ જ સેમ, તમારો યુઝર આઈડી, જનરલ મેરિટ નંબર, કેટેગરી મેરિટ નંબર, કેટેગરી જે કાંઈ એમાં લાગુ પડતો, એનઆરઆઈ મેરિટ નંબર તમારો હોય તો લખવાનો છે, ના હોય તેમાં ડેશ ડેશ કરી દેવું. મોબાઈલ નંબર 1 અને 2 પેરેન્ટ્સનો નંબર સાથે આપી દેવો, કદાચ ક્યારેય આપણે કંઈ કોમ્યુનિકેશનમાં રહી ન જાય. ઈમેલ આઈડી, એલોટેડ કોર્સ ઇન પ્રેઝન્ટ રાઉન્ડ, અત્યારે MBBS અને BDS તો થયું છે બધાનો એ જ હશે, એ લોકોએ ભૂલથી ત્યાં લેટરમાં ઉપર લખેલું છે BAMS BHMS પણ ચોઈસ સ્પેલિંગ જ સ્ટાર્ટ નથી થયું, એટલે આપણે BAMS અને BHMS અત્યારે અહીં કંઈ આવશે નહીં, MBBS અને BDS ના સ્ટુડન્ટ્સ અત્યારે હશે. એલોટેડ સીટ કેટેગરી, તમને કઈ કેટેગરીમાં સીટ મળી છે એ પણ અને કયા ઇન્સ્ટિટ્યૂટમાં તમારું એલોટમેન્ટ થયું છે. અને અગેન અહીંયા જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બધા ડોક્યુમેન્ટ છે, તમે બધા જ આપણે 15x15 જોયા, એમાંથી આઈ થિંક બધાને 12th સુધીના ડોક્યુમેન્ટ બધા જ પાસે હશે, રાઈટ? કાસ્ટનું કઈ સર્ટિફિકેટ આવતું હોય તો એ, EWS નું સર્ટિફિકેટ હોય તો એ, આ બધામાં તમને લાગુ પડતા હોય એ જ ડોક્યુમેન્ટ્સની જરૂર તમારે છે. અને આ બધા ડોક્યુમેન્ટ તમારે કવરની અંદર મૂકવાના છે એ પહેલા જે જે ડોક્યુમેન્ટ તમે મૂકો છો એના ઉપર યસ કરવાનું છે. સપોઝ 12th ની માર્કશીટ ઓર દરેક સ્ટુડન્ટને યસ જ આવશે, 10th ની માર્કશીટ યસ જ આવશે, પણ તમારે કોઈ કાસ્ટ સર્ટિફિકેટ નથી આવતું, તમે ઓપન કેટેગરીમાં જ છો તો તમે અહીંયા નો, EWS તમારે નથી આવતું તો નો. આ બધી જે જે ડોક્યુમેન્ટ તમે મતલબ કવરમાં મૂકવાના છો એમાં તમારે યસ કરવાનું છે, લાગુ ના પડતા એ ડોક્યુમેન્ટમાં નો કરી કવરની ઉપર આ બધું જ તમારે મેન્શન કરી દેવાનું છે. 11x15 ઇંચ નું કવર છે, આરામથી તમે સરસ રીતે કરી શકશો. ફેસિલિટી અવેલેબલ હોય તો આ પેજ નું પ્રિન્ટ પણ તમે કાઢીને લગાડીને ડોક્યુમેન્ટમાં ભરી શકો, રાઈટ? આ થઈ અત્યાર સુધીની આખી પ્રોસેસ. આ પ્રોસેસ તમારે, મેં અગેન સ્ટાર્ટમાં જેમ કીધું હતું, જે લેટ જોઈન્ટ થયા હોય બધા સ્ટુડન્ટ ને જોઈ લે એક વાર. 5/11 આપણી લાસ્ટ ડેટ છે સાંજના 6 વાગ્યા સુધીની. 5/11/2022 સાંજના 6 વાગ્યા પહેલા પણ લાસ્ટ ડેટ ઉપર આ પ્રોસેસ ની વેઇટ કરાય નહીં, 4 તારીખ સુધીમાં પતાવી દેશો, રાઈટ? હવે આપણે જોઈએ છીએ બધા જ ના મેસેજ હતા, સર નેક્સ્ટ શું, આખી ડિટેલ જોઈ લીધી પણ નેક્સ્ટ રાઉન્ડ સુધી સ્ટુડન્ટ પહોંચવા માંડ્યા છે, પેરેન્ટ્સ ના પણ મેસેજ આવવા માંડ્યા છે. યસ, પહેલા શાંતિથી આ એક પ્રોસેસ કરીને રાખો. નેક્સ્ટ રાઉન્ડમાં સેકન્ડ રાઉન્ડ ઓલ ઓવર ઇન્ડિયાનો અને સ્ટેટનો બંનેનો પ્રોસેસ પરફેક્ટ થશે, એ જ પ્રમાણે તમારે ફોલો, આ જ રીતે બધા જ મેસેજીસ આવશે, આપણે એમાં પાર્ટિસિપેટ કરવું જ જોઈએ. જો તમારે હજી પણ કોલેજ બદલવાની ઈચ્છા હોય કે તમને જે ચોઈસ જોતી હતી એ કોલેજમાં નથી મળી, એનાથી નીચેની કોઈ કોલેજ મળેલી છે, તો તમારે એ જ રીતે સેકન્ડ રાઉન્ડમાં પાર્ટિસિપેટ કરવું જોઈએ. સપોઝ બહુ સિમ્પલ કે તમને અત્યારે ભાવનગર ગવર્મેન્ટમાં મળેલું છે અને તમારે રાજકોટ ગવર્મેન્ટમાં જોઈએ છે, રાઈટ? તો તમારે ચોઈસમાં એ જ રીતે રાખવાનું છે, રાજકોટ ગવર્મેન્ટને આગળ રાખીને તમે સેકન્ડ રાઉન્ડમાં જો ત્યાં ચોઈસ મળતી હશે તમારા 8 ડોક્યુમેન્ટ્સ બધા રાજકોટ પણ તમે એલિજિબલ થશો, રાઈટ? ભાવનગરનું તમારું એડમિશન એઝ ઇટ ઇઝ રહેશે, તમે જેવું રાજકોટ કન્ફર્મ કરશો
એટલે ભાવનગર તમારું કેન્સલ થશે, રાઈટ? એટલે સેકન્ડ રાઉન્ડમાં ભાગ તમને જો તમારી કોલેજ ચોઇસની ના મળતી હોય તો ડેફિનેટલી તમે લઈ શકો છો, એમાં ક્યાંય કોઈ પ્રોબ્લેમ નથી, રાઈટ? સેકન્ડ રાઉન્ડ ગુજરાતમાં લેતા હો તો ગુજરાતમાં, અને ઓલ ઓવર ઇન્ડિયા કોટામાં તમે ભાગ લેતા હો તો પછી તમારે ગુજરાતમાં ભાગ તમે નહીં લઈ શકો. એ ગવર્મેન્ટ એક રૂલ બનાવેલો કે જેના પણ તમે સેકન્ડ રાઉન્ડમાં ભાગ લ્યો એ જ કોટામાં પછી તમારે એડમિશન કન્ફર્મ કરવાનું રહેશે, રાઈટ? તો સેકન્ડ રાઉન્ડમાં તમારી ચોઇસ પ્રમાણે કોલેજ ના હોય તો ડેફિનેટલી તમે ભાગ લઈ શકશો. આ પ્રોસિજર બધી કર્યા પછી ટાઈમ છે 5-11 સુધીનો તમારી પાસે, રાઈટ? સેકન્ડ રાઉન્ડ ચોઇસ ફિલિંગ ને બધું જ આ પ્રોસેસની સાથે જ આગળની અપડેટ ગવર્મેન્ટ આપશે. હવે આપણે જોઈએ આપણું જે એનાલિસિસ હતું ગવર્મેન્ટ કોલેજમાં ભાવનગર. આપણે લાસ્ટ દેખાડેલું ભાવનગર ને સિલવાસામાં જે આપણે શીટ છે 591 આપણો ટાર્ગેટ હતો, 591. અત્યારે ભાવનગર 595 છે, ઇવન સિલવાસ પણ 595 છે, ઓપન, રાઈટ? ભાવનગર BHMED EWS માં 589 593 અત્યારે અટકેલું છે. EWS આપ્યું, યસ. SEBC માં 574 અત્યારે દેખાડે છે, 571, રાઈટ? દરેકમાં તમે જુઓ તો 3-4 માર્ક્સ નો ડિફરન્સ છે. અહીંયા 4, અહીંયા પણ 4, અહીંયા 3. SC માં ડાઉન ગયું છે, ST ની અંદર પણ પરફેક્ટ મેચ થઈ રહ્યું છે, 306-305, રાઈટ? આ હતું આપણું જે એનાલિસિસ, 306-305 ડન. અત્યારનું જે આપણું ફર્સ્ટ રાઉન્ડનો મેં જે પ્રેડિક્શન આપેલું યુટ્યુબમાં વિડીયો હજી પણ છે, એ જ રીતે આ મેચ થઈ રહ્યું છે. સેકન્ડ રાઉન્ડમાં હજી પણ આનાથી 2-3 માર્ક્સ પ્લસ માઇનસ થશે જ. મેજર ઇફેક્ટ આવી છે કે જેટલા લોકોએ ઓલ ઓવર ઇન્ડિયા કોટામાંથી એડમિશન લેવું જોઈએ એમાં ઘણા સ્ટુડન્ટોએ લીધું નથી, જે આપણને લોસ થઈ રહ્યો છે અત્યારે, યસ. 701 માર્ક્સ વાળો કેન્ડિડેટ મેં તમને કીધું, 2021 ની શીટ પણ આપણે જોયેલી, એમાં તો 589 માર્ક્સ પહેલું સ્ટુડન્ટ હતું, રાઈટ? આ વખતે 701, એની નીચે પણ 690, એ બધા સ્ટુડન્ટોએ ગુજરાત કોટામાંથી એડમિશન લીધું છે, જેનો લોસ આપણે અત્યારે સહન કરી રહ્યા છીએ, યસ. શીટનો લોસ આપણા માટે ગણાય, ગુજરાત માટે, રાઈટ? આગળ આપણે જોઈએ જીમર્સમાં. જીમર્સમાં તો એક્ઝેક્ટ અમે ચેક કર્યું, ઓલમોસ્ટ આપણો ડેટા મેચ થઈ રહ્યો છે. અમે બે ભાગમાં આપેલું, પેલી 8 જીમર્સ જે ઓલ્ડ છે અને 5 ન્યુ, આપણો ટાર્ગેટ આ હતો, પરફેક્ટ મેચ થઈ રહ્યો છે. જોજો સ્ટુડન્ટ્સ, પેરેન્ટ્સ બધા, તમને આ ફીલ કરવામાં જે કંઈ હેલ્પ થઈ શકે, વડનગર અમે લાસ્ટ આપેલું ઓપનમાં 540-538 ઉપર અટકેલું છે, 100% મેચ. ઓપનમાં જે ન્યૂ 5 કોલેજીસ છે એમાં મેં કીધું તું ડાઉન 524 સુધી, લાસ્ટ ન્યૂ છે ગોધરાની અંદર 521. ગવર્મેન્ટમાં 3-4 માર્ક્સ અપ રહ્યું છે, જીમસ ની અંદર ડાઉન ગયું છે. આપણે જે કહ્યું તેના કરતા, જે મેં વારે વારે કીધું હતું કે ડાઉન જશે જ, એ જ રિપોર્ટ છે. 538 EWS માં હતું, 533, 523 ન્યુ કોલેજીસ માં, એમાં ગોધરા 520. આ બધી શીટો અવેલેબલ છે, બધું તમે ચેક કરી શકશો. SEBC ની અંદર છે 524, આપણે ટાર્ગેટ હતો 521, 7 માર્ક્સ જે ડાઉન છે, સેમ 10 માર્ક્સ ડાઉન છે ન્યુ કોલેજીસમાં. SEBC, SC અને ST પણ આપણે જોઈએ, યસ, બધી જ ડેટા આપણી પાસે પરફેક્ટ મેચ થયો છે. SC માં છે 443, આપણો ટાર્ગેટ હતો 458, ઘણું જ ડાઉન છે. ST માં છે 257, આપણો ટાર્ગેટ હતો 257 અને ન્યુ છે 243. ન્યુ કોલેજમાં 239, ST 437, SC
एसटी, एसीबीसी के ओबीसी, ઇવન બધાના જેટલાના કોલ આવતા હતા સેલ્ફ ફાઇનાન્સ કોલેજ માટે, એમાં આપણે આટલા બધા ડિટેલ્સમાં ત્યારે નહોતા જઈ શક્યા, પણ બધાજમાં આપણા જે લાસ્ટ બોટમ હતા એનાથી 2-3 માર્ક્સ ડાઉન છે. જે કંઈ ગવર્મેન્ટ કોલેજમાં 2-3 માર્કનો ડિફરન્સ આવ્યો છે મેજર, એ ડ્યુ ટુ જે ટોપ લેવલે મેં તમને કીધું એમ બીજે મેડિકલમાં ને એની અંદર ઓલ ઓવર ઇન્ડિયા કોટામાં જે સ્ટુડન્ટે નથી ફીલ કર્યું એનું આપણે થોડું ઘણું સ્પાઇક આવ્યું છે. યસ રાઈટ. તો આ તો પહેલા રાઉન્ડની બધી ડિટેલ્સ કમ્પ્લીટ. આટલું એનાલિસિસ આપણું મેચ થયું છે. અમે ફર્સ્ટ વિડીયોમાં જે કીધેલું એનું પણ હું તમને ક્લેરિફિકેશન આપીશ નેક્સ્ટ વિડીયોની અંદર. સેકન્ડ રાઉન્ડનું મેં તમને અપડેટ આપી દીધું તમારે કેવી રીતે ફિલ કરવું જોઈએ. બાકીના કન્ફર્મ કરી શકે તમારી ચોઇસની કોલેજ જો મળી જ ગઈ હોય તો સેકન્ડ રાઉન્ડમાં પાર્ટિસિપેટ કરવાની જરૂર નથી. ત્યાં તમે તમારું કોલેજ બ્લોક કરી અને કોલેજ તમારી જે કંઈ ડેટ આપી છે એ પ્રમાણે ચાલુ થઈ જ જવાની છે. સેકન્ડ રાઉન્ડ અને મોપઅપ રાઉન્ડમાં જેને જેને પાર્ટિસિપેટ કરવું હોય કે હજી પણ કોલેજ એની જે ચોઇસની નથી મળી તો એ ચોઇસને જ આગળ રાખી અને તમે બંને રાઉન્ડમાં પાર્ટિસિપેટ કરી શકો છો. રાઈટ. એનું જેટલું હેલ્પ થઈ શકશે અમારાથી એ બધી જ એનાલિસિસ અમે ડિટેલમાં બધું જોઈ અને પાછું એક અપડેટ તમને આપશું. ઓકે સ્ટુડન્ટ્સ, પેરેન્ટ્સ, તમને આ બધી જ ઇન્ફોર્મેશન કામ લાગી હોય તો હજી પણ જો ચાર્વિક એકેડેમિયાની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરીને રાખો. અમે આ સિવાય પણ હવે જેડબલી મેઇન 8, 9, 10 થી લઈ અને 6 થી જ અમે ઘણું જ તમને આપી રહ્યા છીએ એજ્યુકેશનમાં જે તમારી જરૂરિયાત હોય તમારા ફેમિલીમાં, તમારા ગ્રુપ્સમાં, તમારા ફ્રેન્ડ સર્કલમાં, એ બધા જ માટે ચાર્વિક એકેડેમિયા. આઈ થિંક તમારું જ્યારે આ બધું પતશે 5 નવેમ્બર સુધીમાં ફર્સ્ટ ડોક્યુમેન્ટ સબમિશનનું, એ પછી તરત જ અમારા બધા જ આવા એજ્યુકેશન રિલેટેડ વિડીયોઝ અને ન્યૂઝ ઇન્ફોર્મેશન જે આપણે જરૂરિયાત છે એજ્યુકેશન માટેની બધી જ અમે લઈને આવી રહ્યા છીએ સ્ટેપ બાય સ્ટેપ આખા ગુજરાત માટે. રાઈટ. મળીએ છીએ શોર્ટ ટાઈમમાં. થેન્ક યુ. નમસ્કાર.